أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبو القاسم محمد، اللهم صل على محمد وآل محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، اللهم صل على محمد وآل محمد. قال الله تعالى في قرآن المجيد، بسم الله الرحمن الرحيم، يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صدق الله العلي العظيم. السلام عليكم جميعا ورحمة الله وبركاته. قرآن مجید ني آیت جي میں تمہارا سمکش پیش کری چھے، تے سورہ بقرہ ني 183 آیت 183 ماں جے ماں خدا نے کریم امنے سندیشو آپے چھے، ہے ایمان لاوناراو تمہارا اوپر روجہ راکھوانو ایوی ج ریتے واجب کرواما آویو چھے جیوی ریتے تمہارا پوروجو اوپر واجب کرواما آویو ہتو، آ اے ماٹے کہ تمے متقی بنو پرہیزگار بنو. تو تمہارا سمکش انشاءاللہ روجانا باراما مارے વાત કરવી છે. પણ એ પહેલાં માહે મુબારકની આ રોજની દુઆ છે એ આપણે પડી લઈએ, જેથી એનો પણ ફાયદો થાય અને એમાં ઘણું ખરું માહે મુબારકના માટે બયાન કરવામાં આવ્યું છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم صل على محمد وآل محمد، يا علي يا عظيم يا غفور يا رحيم، أنت الرب العظيم الذي ليس كمثله شيء وهو السميع البصير، وهذا شهر عظمته وكرمته وشرفته وفضلته على الشهور، وهو الشهر الذي فرضت صيامه علي، وهو شهر رمضان الذي أنزلت فيه القرآن هدى للناس بينات من الهدى والفرقان، وجعلت فيه ليلة القدر وجعلتها خيرا من ألف شهر، فيا ذا المن ولا يمن عليك، من علي بفكاك رقبتي من النار، في من تمن علي وادخل الجنة برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. માહે મુબારક રમઝાનનો મહિનો છે. ખુદાને કરીમ આ મહિનાને આપના માટે મુબારક કરે. આ એ મહિનો છે કે જેને અલ્લાએ પોતા માટે પસંદ કર્યો છે. અને આજે મારું ભાષણ જે છે એ રોજાના બારામાં છે. માહે મુબારકનું જ્યારે નામ આવે છે તો રોજાનો જ ખ્યાલ આવી જાય છે. તો રોજાના સિલસિલામાં જેવી રીતે આ કુરાની આયત પણ મેં તિલાવત કરી, તો એમાં કે ખુદાને કરીમે રોજા વાજિબ કર્યા છે, જેવી રીતે પહેલી ઉમ્મતમાં પણ વાજિબ કરેલા હતા, અને આજે બીજા મઝહબોમાં પણ આપણે જોવામાં આવશે કે ફાસ્ટિંગ જે કહે છે એ કરવામાં આવે છે, કારણ કે એના ઘણા ફાયદાઓ છે.
જેમ કે તૌરાતમાં પણ બતાવવામાં આવે છે કે નબી મૂસા અલી સલામ 40 દિવસ સુધી રોજા રાખ્યા હતા અને માહે રમઝાનની એ બરકત છે કે અલ્લાહના દરવાજા ખુલ્લા રહે છે. આ ઇમામોનો કોલ છે. આમાં તો આપણે જોઈએ કે હવે કેવી રીતે અથવા શા માટે રોજા સુપિરિયર છે બીજા ઇબાદતો યા અમલો કરતાં. તો પહેલું તો આપણે એમ જોઈએ કે જ્યારે આપણે રોજા રાખીએ છીએ તો ગણે ભાગે કોઈને ખબર નથી પડતી. જોકે માય બારકે રમઝાનમાં એમ જ ધારી લે છે કે હર મુસલમાન રોજો રાખ્યો છે, તો એમ જ દેખાય છે કે બધાએ રોજા રાખેલા છે. પણ અગર જે ઇન્સાન રોજો નથી રાખ્યો તો જ્યારે એકલાંતમાં હોય છે, ઘરે જશે, એકલો હોય છે, તો પછી એ જો રોજો નહીં રાખ્યો હશે તો એ ખાવાનું પીવાનું શરૂ કરી લેશે, યા જે ચીજો રોકવામાં આવી છે શરીયતમાં રોજાની હાલતમાં એ કરતો રહેશે. પણ જો હકીકતમાં રોજો રાખ્યો હશે તો એ પછી એકલાંતમાં પણ, યાને એલોન હોય, ચાહે ઘરે હોય, ઓફિસમાં હોય, તો એ રોજો કાયમ કરશે. તો એમાં આપને એ જાણકારી થાય છે કે યકીનન આપણે અગર રોજો રાખીએ છીએ તો એમાં આપને એક સિન્સિયરિટી, નિખાલસનો આપને લેસન મળે છે કે આ જે છે અમે રાખીએ છીએ ફક્ત ખુદાંદે કરીમને ખુશ કરવા માટે. કારણ કે પ્રાઇવેટમાં તો આપણે કોઈ આવીને જોઈ નથી શકતો, આપણે એકલા જ હોય છે. તો આ જરૂરી છે કે અગર ઇન્સાન રોજો રાખ્યો છે તો ખાલી સમાજમાં એમ કે દેખાવા માટે કે હું રોજો રાખ્યો છું એટલે ખાતો પીતો નથી. હાલાંકિ જે લોકો રોજા નથી રાખી શકતા એ લોકો માટે પણ એ કહેવામાં આવે છે કે માય બાળકને એક રિસ્પેક્ટ દેવા માટે કે તમે ઓપનલી ખાઓ પીઓ નહીં, એહતિયાત કરો. તો ઇમામ અલી અલી સલાતો સલામ કહે છે કે અલ્લાહે રોજા વાજિબ કરેલ જેથી તે અમોને આઝમાવે, ટેસ્ટ કરે લોકોના ઈરાદાઓને, કે એ લોકોના ઈરાદાઓમાં નિખાલસ છે, ઇખલાસ છે, સ્વચ્છતા છે, પવિત્રતા છે, એ જોવા માટે. બીજું આપણે જોઈ છે આમાં માય રોજાના માટે, તો એ છે કે રોજા થકી ઇન્સાન, ખુદાને કરીમ ઇન્સાનને એ તાકાત આપે છે કે શૈતાનનો સામનો કરી શકે છે અને અલ્લાહ પાસે જવા માટે એક સહેલો રસ્તો ઊભો થઈ જાય છે. તમે જાણો છો તેમ કે શૈતાન આપનો ખુલ્લો દુશ્મન છે. આપનાથી આપના માટે સૌથી મોટો દુશ્મન જે છે એ શૈતાન છે, બીજો કોઈ નથી. અને શૈતાનનું એ જ કામ છે કે આપને સિરાતે મુસ્તકીમથી ખસી રહી નાખે. તો આપને જરૂર છે કે શૈતાનનો સામનો કરવો અને રોજા થકી ખુદાને કરીમ આપને તાકાત આપે છે કે અમે અમારા ખાઈશાતે નફ્સ ઉપર કાબૂ પામી શકીએ, જેથી કરી શૈતાનનો સામનો કરી શકે અને આપણે અલ્લાહના રસ્તા ઉપર કાયમ રહીએ. અને પાછો બીજો ફાયદો એ છે, યા રોજાના નિસ્બતમાં એ છે બીજી ઇબાદતો સામે, કે અમારી જે ઈચ્છાઓ હોય છે, કારણ કે આપણે રોજાની હાલતમાં છીએ, ખુદાને કરીમ આપના માટે એ રોકવાનો હુકમ આપ્યો છે, ખાવું પીવું હલાલ જે છે કે પછી બીજા કામો જે જાયઝ છે, હલાલ છે, બીજા સમયે રોજા સિવાય એને પણ આપણે કંટ્રોલમાં રાખીએ છીએ. શા માટે? જેથી કરી કે આપનો રોજો સહી થાય. અને આમાં કે ખુદાને કરીમ આપણે આ સરસ મોકો આપે છે કે અમારા વિલ પાવરને આપણે મજબૂત કરી શકીએ.
અને અમારું પૂરું ધ્યાન દઈ શકે અમારા દુનિયાવી બાબતોમાં, કે જે અગર આપને દીનથી વિરુદ્ધ કંઈ કામ કરી રહ્યા છે તો આપણામાં એ રિયલાઇઝેશન આવે કે અમે દીનના કામો યા અમારા કામોને સુધારીને દીનના મુતાબિક, શરિયતના મુતાબિક અમે કરતા રહીએ. તો રોજાની હાલતમાં અમે સહેલાઈથી, આસાનીથી અમારા જે ખાઈશો છે એના ઉપર અમે કાબૂ પામી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે રોજાના સંબંધમાં કે રોજાના જે ફાયદાઓ છે એમાં શું ફાયદાઓ છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ કે રોજની જિંદગીમાં કે આપણે રોજા રાખવાથી આપણા શરીરને જરૂર ફાયદો થાય છે અને એક જાતનો અમને બ્રેક મળે છે કે આપણા શરીરને રિપેર કરવા માટે. અને ખાલી એ નહીં પણ આપણા શરીરમાં જે કેમિકલ્સ હોય છે એનો પણ બેલેન્સિંગમાં પણ આ મદદ થાય છે. જેવી રીતે ગાડીને એમઓટીની જરૂર હોય છે વર્ષમાં એક વખત, એવી તો ખુદાને કરીને આપણા શરીરનો એમઓટી કરવા માટે માય બારકે રમઝાનનો પૂરો મહિનો રોજા માટે હુકમ આપ્યું છે. અને રોજાઓ રાખવાથી ઘણી બીમારીઓનો ઈલાજ થાય છે. પૈગંબરે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ કહે છે કે રોજા રાખો અને સાજા થાઓ, તમે પોતાને હીલ કરો. તે ઉપરાંત આપણામાં ખરાબ આદતો હોય તો એ આદતોને સ્ટોપ કરવા માટે, રોકવા માટે રોજાનો આપણે સહારો લઈ શકે છે. રોજાની મદદથી આપણે આ કામ હાસિલ કરી શકીએ. જેમ કે સિગરેટ પીવાની આદત છે કોઈની, તો પછી એ સિગરેટની આદત મૂકવા માટે એને રોજા રાખવાથી આસાનીથી મૂકી આપી શકે છે. પણ સૌથી મહત્ત્વતા ઇમ્પોર્ટન્ટ એ છે કે અમે અલ્લાહનો જે કોલ છે, અલ્લાહનો જે હુકમ છે એને એનો જવાબ આપણે આ દઈએ છીએ કે ભાઈ ને અમે યા અલ્લાહ તારો હુકમ છે તો અમે રોજા રાખશું. પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે મેરાજ ઉપર ગયા હતા ત્યારે એમને અલ્લાહને પૂછા કર્યું કે યા અલ્લાહ, કયો પહેલો અમલ કે કામ એવો છે ઇબાદતનો તારા નજરમાં? તો ખુદાને કરીમે જવાબમાં કીધું કે તે છે શાંતિ, યાને ચૂપ રહેવું અને રોજા રાખવું. ત્યાર પછી પૈગંબરે અલ્લાહને સવાલ કર્યું કે શું હશે અંજામ, આનો નતીજો શું હશે? એટલે એનો વધારે ભાર હતો રોજાના માટે. તો ખુદાને કરીમે જવાબમાં કહ્યું રસૂલ ખુદાને કે અ મારા રસૂલ, રોજાથી ઇન્સાનને વિઝડમ મળે છે અને વિઝડમથી પછી એમનામાં અવેરનેસ આવે છે, જાણકારી, અને અવેરનેસથી પછી તે સર્ટિટ્યૂડના લેવલ ઉપર, યાને યકીન ઉપર, યકીનની મંઝિલ ઉપર આવી જાય છે. અને એક ફેરે જ્યારે ઇન્સાન યકીન યા સર્ટિટ્યૂડની મંઝિલ ઉપર, ઓહદા ઉપર આવી જાય છે તો પછી કોઈ પરવા નહીં એને કેવી રીતે એમના દિવસો અને રાતો વીતે, એ એની પરવા નથી કરતો, ચાહે તે તકલીફમાં હોય કે આસાઈશમાં રહેતો હોય. કારણ કે હવે એ ઓહદા ઉપર, એ યકીનની મંઝિલ ઉપર, ખુદા કરીમ ઉપર એને એટલો યકીન આવી ગયો છે કે હવે એ આ ચીજો કોઈ એના સામે ઇમ્પોર્ટન્સ નથી રાખતું. પછી આપણે જોઈએ કે રોજા પાછળ વિઝડમ શું છે. તો આમાં પણ આપના છઠ્ઠા ઇમામ ઇમામ સાદિક અલી સલાત વસલામ ને કોઈ સવાલ કર્યું કે મૌલા, રોજા પાછળ વિઝડમ શું છે? તો
મૌલાએ જવાબ આપ્યો કે અલ્લાએ રોજા વાજિબ કર્યા એના માટે કે જેથી કરી ગરીબ અને પૈસાદારમાં યા દોલતમંદમાં એક ફડકો જે હોય છે એ નીકળી જાય. તમે જાણો છો કે રોજાનો હુકમ જે આવે છે તો પછી એ બધાય માટે છે, ગરીબ હોય કે પૈસાદાર. હા, અમુક લોકોને એક્ઝેમ્પશન છે, એ બીમારો છે કે બીજા સંજોગોમાં, એ ઉપરા એ સિવાય બાકીના જે જનરલી બધા માટે જે હુકમ છે તો પૈસાદાર હોય કે ગરીબ હોય બંને માટે સરખું છે. ગરીબ તો આમે ટેવાયેલો હોય છે, કદાચ રોજનો એવું જ હિસાબ છે કે કદાચ ભૂખ્યો રહેતો હશે, માય બાળકમાં કદાચ એને થોડી ઘણી મદદ મળી જતી હશે. પણ પૈસાદાર જ્યારે રોજો રાખતો હોય છે માય બાળકમાં, તો આ એને ખબર પડે છે ગરીબનો દુઃખ, એનો ભૂખનો દુઃખ જે છે. તો પછી એ રિયલાઇઝેશનથી એ પછી એને થાય કે ના, મારે ગરીબોને મદદ કરવું જોઈએ. તો આમાં એક જે બેલેન્સ આવી જાય છે કે સરખામણી આવી જાય છે. અને બીજું એ છે કે પછી એનામાં દયા આવે છે આ પૈસાદારમાં કે નહીં, મારે આ ગરીબોને મદદ કરવી જોઈએ, એને મહેસૂસ થાય છે. એક ચીજ છે જાણવું, આપણે જાણવું કે ગરીબની હાલત કેવી છે, પણ મહેસૂસ કરવો, ભૂખનો મહેસૂસ કરવો માય બાળકમાં, ત્યારે આપણે યકીન થઈ જાય છે. જાણતા તો હતા પણ હવે મહેસૂસ કર્યા, એક્સપિરિયન્સ કર્યા તો અમને ખાતરી થઈ ગઈ કે ના, આમાં આપણે તકલીફ થાય છે. તો એ જે લોકો ગરીબ હોય છે એ લોકોને તો હર વખત આ તકલીફ રહેતી હોય છે. અને બીજું જે છે આમાં એ છે કે આમાં સબક છે બંને ગરીબ ને પૈસાદાર માટે. એ સબક શું છે કે રોજે મેશરમાં પણ આપને ભૂખ અને પ્યાસનો સામનો કરવો પડશે. એટલે આને યાદ કરવાની જરૂર છે કે આ અમારા માટે એક રિમાઇન્ડર થઈ જાય છે, એક યાદી થઈ જાય છે કે જે અમારા નફ્સ ઉપર કાફી જોરાવર અસર રાખે છે આ બાબત. અને ત્રીજું કે જ્યારે ઇન્સાનના શરીરમાં આ કમજોરી આવે છે તો પછી એ ખુદાંદે કરીમ તરફ પોતાને હંબલ કરે છે, નંબર કરે છે ખુદાંદે કરીમ સામે. તો હવે પછી આપણે જોઈએ કે ઘણા ફાયદાઓ છે રોજા રાખવાના. મોટો ફાયદો જે ખુદાંદે કરીમ આપણે દેખાડેલ છે આ સૂરાના ટ્રાન્સલેશનમાં આપણે જોયું કે તકવા ઇખ્તિયાર કરે, મુત્તકી બનવા માટે, એટલે ગોડ કોન્શિયસ, ગોડ અવેરનેસ, કે હંમેશા આપણા ખ્યાલમાં અલ્લાહ હોય, અગર એ હશે તો પછી અને એની મદદ માંગતા રહેશું તો ખુદાંદે કરીમ અમને હંમેશા મદદ કરતું રહેશે. તો એક તો એ છે કે આપણે જોઈએ ઇમામ અલી અલી સલામ કહે છે કે ખુદાંદે કરીમે પાંચ અસરાત રાખી છે પાંચ વસ્તુઓમાં. એક છે રિસ્પેક્ટ, જે ઓબિડિયન્સમાં છે, અને આપણું માન જે છે તે અલ્લાહની ફરમાબરદારીમાં. બીજું છે એબ્જેક્શન, તે એમની નાફરમાનીમાં, યાને ગરીબ નીચ હલકું થઈ જવું કારણ કે નાફરમાની કરતા હોય. ત્રીજું કે વિઝડમ અને નોલેજ જે છે એ આપની ભૂખમાં, યાને હંગર યા ફાસ્ટિંગમાં રાખ્યું છે ખુદાંદે કરીમ. ચોથું સોલેમનિટી, યા એને ગંભીરતા કહી છે, તો એ રાખેલ છે નાઇટ પ્રેયરમાં કે નમાઝ શબમાં કે રાતની ઇબાદતમાં. અને રિચનેસ જે છે પૈસાદારી યા શ્રીમતાઈ એ રાખેલ છે ખુદાંદે કરીમ કે એમાં સંતોષમાં, યાને અગર આપનામાં કન્ટેન્ટમેન્ટ છે, સંતોષ છે, તો અમે સૌથી પૈસાદાર છે. બીજો ફાયદો આપણે જોઈએ તે છે, જેમ પહેલાં પણ મેં કહી દીધું કે રોજા રાખવાથી
ઇન્સાનમાં એ તાકાત આવી જાય છે ખુદાંદે કરીમ આપે છે કે તે શૈતાનને હાંકી મૂકે છે, શૈતાનને પોતાનાથી દૂર રાખી દે છે. એકવાર આ પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાના સાથીઓ સાથે હતા અને ત્યારે આપે એ લોકોને પૂછા કર્યું કે શું હું તમને કહું એક અમલના માટે, એક એક્શન કે જે તમે એના ઉપર અમલ કરશો તો તમે શૈતાનથી એટલા દૂર થઈ જશો જેવી તે પૂર્વ પશ્ચિમથી દૂર છે, ઈસ્ટ વેસ્ટથી દૂર છે. અને તેઓ જવાબ આપ્યા કે યા રસૂલલ્લાહ, જરૂર અમને બતાવો. તો રસૂલુલ્લાહ એ લોકોને કહ્યું કે ત્રણ અમલો એવા છે કે જે શૈતાનને હરાવે છે, યા તમે શૈતાનને ડિફીટ કરી શકો છો. અને તે છે, પહેલું જે છે એ અલ્લાહ પ્રત્યે પ્યાર, આપણો પ્યાર પૂરો અલ્લાહ પ્રત્યે હોવો જોઈએ. બીજા પ્યારો હોય સહી છે, પણ અલ્લાહનો પ્યાર જે છે, અમારો પ્યાર અલ્લાહ માટે જે છે એ સૌથી ઉત્તમ હોવો જોઈએ. બીજું કે આપને ચેરિટીમાં દેવું જોઈએ, સદકો છે, બીજા લોકોની મદદ છે, અમારો ટાઈમનો ભોગ છે બીજા લોકો માટે, ખિદમત કરવા માટે, આ બધું સદકો છે. અને ત્રીજું કે રોજા રાખવા, કે આ રોજા રાખવા જે છે એ એક ઢાલ છે, એક શિલ્ડ છે જહન્નમની આગથી. પછી ત્રીજું આપણે જોઈએ કે રોજાનો ફાયદો એ છે કે આનાથી આપણે ખુદાની દયા અને પ્યાર આપણા તરફ ખેંચીએ છીએ. જ્યારે આપણે રોજા રાખીએ છીએ તો આપણે આ રીતે ખુદાને કરીમની દયા અને પ્યાર અમારા તરફ ખેંચીએ છીએ. તો પૈગંબર ઇસ્લામ વરી કહે છે સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે અલ્લાહને પસંદ છે એ લોકો જે લોકો પોતાનું બોલવું ઓછું રાખે છે, ખાવાનું ખોરાકી પણ ઓછો ઇસ્તેમાલ કરે છે અને સૂવું પણ ઓછું સૂએ છે. અને અલ્લાહને પસંદ નથી ત્રણ વસ્તુ, તે એ છે કે હદ ઉપરાંત ખાવું, ઓવર ઇટિંગ જે છે, વધારે સૂવું એને ઓવર સ્લીપિંગ, અને એક્સેસિવ ટોકિંગ અને વધારે વાતો કરવી. ચોથો ફાયદો આપણે જોઈ છે એ તે છે કે પુષ્કર ઇનામ આમાં આપણે મેળવીએ છીએ રોજા રાખવામાં. હદીસ અલ કુદસીમાં બયાન છે કે હર સદગુણી અમલ આપણે જે કરીએ છીએ સારા કામો, તો આપણે 10 ગણા યા 100 ગણા આપણે સવાબ મળે છે, ફાયદો મળે છે. પણ જ્યારે રોજા રાખે છે તો રોજો એ છે, ખુદાને કરીમ કહે છે કે આ મારું છે અને હું એમનો ઇનામ છું, એમનો રિવોર્ડ છું. તો આ રોજાની આ સૌથી સરસ મિસાલ છે આપના માટે. ખુદાને કરીમ અમને તૌફીક આપે કે અમે સહી રીતે રોજા રાખીએ. ખાલી એ નહીં કે અગર સબર પણ જોવા જાય કે હકીકતમાં જ્યારે આપણે રોજા રાખીએ છીએ તો આપણે સબર પ્રેક્ટિસ કરીએ છીએ, પેશન્સ પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર છે? કારણ કે ખાવાનું મન થાય છે, અમે નથી ખાતા, સબર કરીએ છીએ. બીજા કામો જે આપણે જાયઝ છે કરવાના, અમે નથી કરતા, કારણ સબર કરીએ છીએ, કારણ કે અલ્લાહનો હુકમનો આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, પાલન કરીએ છીએ. તો ખુદાને કરીમ ઇન્શાલ્લાહ અમારા રોજાઓને કબૂલ કરશે. ત્યાર પછી આપણે જોઈએ કે જે લોકો અલ્લાહ તઆલા ફરમાવે છે કે પોતાના દીન દુનિયાના કામો જેમ કે ઇબાદત અને હરામ કામ મૂકવા માટે સબર અને નમાઝની સાથે તમે મદદ લ્યો. અહીં માસુમીન અલી સલામની હદીસોમાં છે કે સબરથી મુરાદ રોજા છે, માટે તમે તમારા બંને લોકના કામો રોજા રાખી તથા નમાઝ પઢી મદદ ચાહો. નમાઝ અને રોજા આ બે
ને સાથે સાથે કાયમ કરો. ખુદા તેની બરકતે તમારી ઈચ્છાઓ પૂરી કરે. નમાઝ ભારે વસ્તુ છે, પણ જેઓ ખુદાથી ડરે છે અને ખાકસારી કરે છે તેઓને નમાઝ રોજા અઘરા લાગતા નથી. ત્યાર પછી આપણે એમ જોઈએ કે ખુદાંદે કરીમ આપનું જે દુનિયામાં જીવું એક્ઝિસ્ટન્સ જે છે એ ખુદાંદે કરીમ તરફથી છે અને એમની મદદથી જ આપણે જીવી રહ્યા છીએ. એમની મદદથી અમે રોજા રાખી રહ્યા છીએ. અલ્લાહ અમારા ઉપર બહુ પ્રેમ કરે છે, બહુ ચાહે છે, અમને પ્રેમ કરે છે અને રોજા રાખવો એટલું સ્પેશિયલ છે કે આપણે એક એક શ્વાસ જે લઈએ છીએ અમાએ મુબારક રમઝાનમાં, તેમજ હર ઘડી જે અમે આરામ કરીએ છીએ, સૂઈએ છીએ, એમાં ખુદાને કરીમ સવાબ રાખેલ છે, રિવોર્ડ રાખેલ છે. હવે આપણે જોઈએ કે રોજા રાખનારનો શું મકામ છે, શું પોઝિશન છે, શું હાઈ પોઝિશન છે. તો પહેલાં તો રોજો જે છે એ દરવાજો ખોલી દે છે અલ્લાહ તરફ જવાને. એ દરવાજો એ અલ્લાહનો પ્રેમનો દરવાજો છે અને આનાથી ખુદાંદે કરીમના આપના અમે અલ્લાહના એટેન્શનમાં આવી જઈએ છીએ. અને બીજું એ છે કે સૌથી ખુશીની વસ્તુ અમારા માટે એ છે કે જ્યારે ખુદાંદે કરીમ અમોને એક્સેપ્ટ કરી લે છે અને અમારાથી પ્યાર કરે છે. પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે અલ્લાહે અમુક મલાઈકાને નિમેલા છે, એપોઇન્ટ કરેલા છે, પ્રે કરે, ઇબાદત કરે, દુઆ કરે એ લોકો માટે કે જે લોકો રોજા રાખે છે. હવે જ્યારે કે ખુદાંદે કરીમ આવા મલાઈકાઓને રાખેલ છે એ રોજેદારો માટે, તો પછી એ રોજેદારો જ્યારે દુઆ માંગે તો પછી ખુદાવંદે જરૂર ખુદાંદે કરીમ કેમ કબૂલ નહીં કરે, એ જરૂર કબૂલ કરશે. એક વાત આપને યાદ રાખવાની જરૂર છે, કારણ કે આ દુઆના સિલસિલામાં, કે જ્યારે આપણે રોજો ખોલતા હોય ત્યારે આપણે જલ્દી ન કરીએ, એ દુઆઓનો કબૂલિયતનો સમય છે. કોશિશ કરીએ કે દુઆ કરી પછી આપણે રોજો ખોલીએ. ત્યાર પછી પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે હું કસમ ખાઉં છું એમના, યાને અલ્લાહના, કે જેના હાથમાં મારી જિંદગી છે, કે જે ખુશ્બુ છે રોજેદારના મોઢામાંથી જે આવે છે એ અલ્લાહને એટલો પસંદ છે કે એની કમ્પેરિઝન આપે છે કે મસ્ક જે છે, અત્તર જે છે, એનાથી પણ વધારે ખુશ્બુદાર લેખાય છે અલ્લાહની નજરમાં. ઇમામ અલી અલી સલાતુ સલામ કહે છે કે જ્યારે એક માણસ રોજો રાખે છે તો પછી જેવી રીતે મેં પહેલાં બયાન કર્યું કે એ સૂતો હોય તો એમનું સૂવું ઇબાદત છે, એમનું શાંત રહેવું એક જાતની તસ્બી છે ખુદાને કરીમની, એમની ઇબાદતો જે છે એ કબૂલ કરવામાં આવે છે, એના અમલોનો પણ એનો ફાયદો ડબલ દેવામાં આવે છે. અને ખાતરીપૂર્વક રાખો કે જ્યારે એ રોજો ખોલે છે અને એ સમયે દુઆ કરે છે તો ખુદાંદે કરીમ એમની દુઆઓને કબૂલ કરે છે. અને પછી વળી એક જગ્યામાં પૈગંબર બતાવે છે કે જન્નતમાં એક જગા છે દાખલ થવાની, એક સ્પેશિયલ જગા છે દાખલ થવાની, જેને રૈયાન કહે છે, કે ત્યાં કોઈ દાખલ નહીં થાય, ફક્ત એ લોકો જે લોકો રોજા રાખેલા હશે. તો ખુદાને કરી અમને તૌફીક આપે કે અમે સહી રીતે રોજા રાખીએ. તો ખાવા પીવા ઉપરાંત
આપના પોતાના નફ્સમાં પાકીઝગી ઉત્પન્ન કરે, આપને જબાનથી જૂઠ ન બોલે, ગીબત ન કરે, આંખથી ના જાયઝ વસ્તુ ન જોઈએ, કાનથી બુરી વાત, ગીબત, ગીત સંગીત વગેરે ન સાંભળે, હાથોથી ચોરી વગેરે ન કરે, પગ પણ કોઈ પણ ખરાબ કામ તરફ અમે ન ઉપાડે, દિલમાં અમે ખરાબ વિચારો ન લઈ આવે, અને મક્કાર બની કોઈને દુઃખ ન આપે, અને પોતાના મોટા ભાગનો સમય ખુદાની યાદમાં અમે પસાર કરીએ. તો ખુદાને કરીમ અમને તૌફીક આપે આના ઉપર અમલ કરવા માટે. હવે આપને ચૂંકે આજે જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહી અલૈહાનો વફાતનો દિવસ પણ છે, તો એના વિશે થોડી જાણકારી આપને હાસિલ કરીએ કે જનાબે ખદીજતુલ કુબરા ના બાપનું નામ ખુવૈલિદ ઇબ્ન અસદ ઇબ્ન અબ્દુલ ઉઝા ઇબ્ન કુસૈ, જે મોટા વેપારી, કામયાબી વેપારી હતા. જનાબે ખદીજા જે છે તેઓ મોમિના હતી, મિલ્લત ઇબ્રાહીમી પર હતા, અને બાપની વિરાસત એમને મળી કે જે બહુ જ માલદાર થઈ ગયા. જ્યારે મક્કાના તાજીરોના કાફલા વેપાર માટે શામ તરફ જતા તો જનાબે ખદીજાનો માલ એટલો વધારે હતો કે બીજા બધાનો માલ ભેરો કરવા બાદ પણ એમનો માલ વધારે થતો. અને જનાબે ખદીજા છે તેના બહુ જ સારા અખલાકો હતા, વર્ચ્યુઅસ કેરેક્ટર અને બુલંદ કિરદારની માલિકા હતા. નફ્સની પાકીઝગીના કારણે તેઓ મુલ્કે અરબમાં અત્તાહિરાના લકબથી મશહૂર હતા, તેમજ અમીરત કુરૈશ એટલે પ્રિન્સેસ ઓફ કુરૈશ તરીકે ઓળખાતા હતા. તો એમની શાદીના બારામાં એમ કહેવામાં આવે છે કે હઝરત અબુ તાલિબ અલી સલામ જે પૈગંબર માટે કામની શોધમાં હતા, તો જ્યારે એમને ખબર હતી કે પૈગંબર મોટા પૈગંબર હઝરત અબુ તાલિબ કોશિશ કરતા હતા કે પૈગંબરને જ્યારે કામના માટે, તો એમને એ પણ ખબર હતું અને કામ જ્યારે ગોતવા માટે કે પૈગંબર એક મોટા મર્તબાવાળા નબી થવાના છે એક ટાઈમમાં, તો પછી જેટલા વધારે લોકો હુઝૂરને પૈગંબરને ઓળખી લે એટલું વધારે બહેતર છે. આના કારણે આપે વેપારને પસંદ કર્યું પૈગંબર માટે. તો જનાબે ખદીજાનો કાફલો મક્કાથી સામાન લઈ વેપાર માટે શામ જતું રહેતું એ જમાનામાં. આપે પૈગંબરને આ માટે તૈયાર કર્યું. જ્યારે આ વાતની ખબર જનાબે ખદીજાને પહોંચી તો તેઓ પોતે સંદેશો મોકલ્યા કે જો મોહમ્મદ વેપારનો માલ લઈ જશે તો બીજા કરતાં એમને હું ડબલ કમિશન દેવામાં આવશે એમને. તો અને આ શા માટે? એનો કારણ એ હતો કે હુઝૂર એક ટ્રુથફુલ હતા, સાદિક હતા, સાચું બોલનાર અને ભરોસાપાત્ર અમીન હતા. આ બંને લકબથી એ મશહૂર હતા, સાદિક અને અમીન. હુઝૂરે કબૂલ કર્યું અને તેઓ જનાબે ખદીજાનો વેપારનો સામાન લઈ શામ રવાના થયા. જનાબે ખદીજાનો નોકર જેનું નામ મૈસરા હતો તે સાથે પણ ગયો. રસ્તામાં એમને હુઝૂરથી અમુક મોજીઝાઓ જોયા, તેમજ વેપારમાં ઘણો ફાયદો થયો. હવે જ્યારે વેપારી કાફલાના પાછા આવવાની ખબર પડી જનાબે ખદીજાને, તો તેઓ પોતાના ઘરની ઉપરે આગાસી ઉપરે ગયા અને નજર કર્યો તો જોયું કે સવારી આવી રહી છે જેના ઉપર મોહમ્મદ બેઠેલા છે અને આપના માથા ઉપર વાદળા છાયો કરી રહ્યો છે. જનાબે ખદીજા તરત જ સમજી ગયા કે અલ્લાહની શાનદાર હસ્તી છે, આવી હસ્તીના સિવાય કોઈ બીજાને આસમાની ચીજો પર નથી હોતું. જનાબે ખદીજાએ એ જ સમયે દિલથી નક્કી કરી લીધું કે
હું મારી પોતાની જિંદગીનો સાથી હુઝૂરને બનાવીશ. પણ આ કેવી રીતે થશે? સમાજનો રસમ અને અખલાકનો તકાજો એ હતો કે પૈગામ જે છે, મેસેજ, વાત મર્દ તરફથી આવવો જોઈએ. તેઓ વ્યાધિમાં પડી ગયા. છેવટે નક્કી કર્યું કે રસૂલુલ્લાહ તરફથી વાત આવે. જનાબે ખદીજાએ એક બાઈ જેમનું નામ નફીસા હતું એમના હસ્તક આ કામ સોંપ્યું અને અંતમાં નફીસાએ આ કામ ને લીધું અને એને સારી રીતે અંજામ કર્યું અને પાછા આવી જનાબે ખદીજાને સારા સમાચાર આપ્યા. પયગંબરે જનાબે અબુ તાલિબને આ વાતના બારામાં કહ્યું અને નિકાહની મહેફિલ થઈ. રસૂલુલ્લાહ તરફથી જનાબે અબુ તાલિબ અને જનાબે ખદીજા તરફથી એમના ચાચા વરકા બિન નૌફલ નિકાહનો સીગો પડવામાં આવ્યો. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જનાબે ખદીજા પોતાનો સર્વ માલ પોતાના પતિ રસૂલુલ્લાહને સોંપી દીધા. તેઓ માલિક થઈ ગયા. આ સર્વ માલ ઇસ્લામની તબલીગમાં ગરીબ મુસલમાનોની મદદમાં કામ આવ્યું. મુસલમાનોની ફરજ છે કે ઉમ્મુલ મોમિની જનાબે ખદીજાનો અહેસાનને ભૂલે નહીં, હંમેશા યાદ રાખે. એમની મિલકિયતથી ઇસ્લામનો ફેલાવ, એમની મિલકિયતથી યા ઇસ્લામનો પરવાન જે છે એમની મિલકિયતથી તેમજ ઇમામ અલીની તલવાર થકી થઈ છે. જનાબે ખદીજા કારણ કે રસૂલુલ્લાહથી નિકાહ કર્યા, આ કારણે કુરેશની બૈરાઓ એમનાથી નારાજ થઈ, એમનાથી સંબંધ તોડી નાખ્યા. જ્યારે જનાબે ખદીજા જનાબે ફાતેમાના હમલથી હામેલા થયા તો શિકમમાંથી જનાબે ફાતેમા પોતાની માંથી વાતો કર્યા કરતા અને આનાથી જનાબે ખદીજાનું દિલ ખુશ રહેતું. એક વેરા રસૂલુલ્લાહ ઘરમાં દાખલ થતાં બોલ્યા, અય ખદીજા, તમે કોની સાથે વાત કરતા હતા? આપે કહ્યું, આ દીકરા સાથે જે મારા પેટમાં છે. રસૂલુલ્લાહએ કહ્યું કે હમણાં જિબ્રાઈલે મને ખબર આપી છે કે આ દીકરો નથી બલકે દીકરી છે. તે પાક અને પાકીઝા છે અને મારી નસલ એમનાથી આગળ જશે અને એમના બચ્ચાઓમાં 11 ઇમામો થશે. જનાબે ખદીજાની ખુશકિસ્મતી કે તેઓ જનાબે ફાતેમા જેવી શાહજાદીની માં બનવાનું શરફ મળ્યો. જનાબે ફાતેમાની વિલાદત ત્યાંનો જન્મ આપણે જોયો. જ્યારે સમય નજીક આવ્યો તો જનાબે ખદીજા ફરી પાછા કુરેશની બૈરાઓને બોલાવ્યા જેથી એમને મદદ કરે જનાબે ફાતેમાના જન્મ સમયે, ડિલિવરી સમયે. પણ તેઓ નહીં આવ્યા. જનાબે ખદીજા ચિંતામાં હતા. એટલામાં 4 બૈરાઓ અજનબી જાણકાર નહીં ઘરમાં દાખલ થયા. ખુદાને કરીમ તરફથી આ મોકલેલા. એકે કહ્યું, હું સારા છું. બીજાએ કહ્યું અને પહેલાંએ કહ્યું, હું સારા છું. અને કહ્યું, આ છે આસિયા, ફિરઔનની પત્ની, અને આ છે મરિયમ, હઝરત ઈસાની માતા, અને આ છે કુલસુમ, હઝરત મૂસાની બહેન. એ 4 બીબીઓ જનાબે ફાતેમાની પૈદાઇશનું કામમાં બધી રીતે જનાબે ખદીજાને મદદ કર્યા અને જનાબે ફાતેમાનો જન્મ થયો. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રસૂલુલ્લાહ ઘરમાં દાખલ થયા અને જનાબે ખદીજાને કહ્યું કે જિબ્રાઈલ આવ્યા છે અને અલ્લાહ તરફથી તમને સલામ કહે છે. જનાબે ખદીજાએ બોલ્યા, અલ્લાહ તું સલામ છે અને તારા તરફથી સલામતી છે અને જિબ્રાઈલ ઉપર પણ મારા સલામ. પછી રસૂલુલ્લાહએ ફરમાવ્યું, અય ખદીજા, કામિલ ઔરતો 4 છે. પહેલી આસિયા, ફિરઔનની પત્ની. બીજો મરિયમ બિનતે ઇમરાન, હઝરત ઈસાની માતા. ત્રીજો ખદીજા બિનતે ખુવૈલદ, હઝરત ફાતેમાની માતા. અને ચોથી ફાતેમા બિનતે મુહમ્મદ, રસૂલુલ્લાહની દીકરી, ઇમામ અલી અલૈહિસ્સલામની પત્ની. 11 ઇમામોની માં અને આમાંથી સૌથી અફઝલ, બહેતરીન જનાબે ફાતેમા છે. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ. જનાબે ખદીજાની મંઝિલ, એમનો મકામ શું હતો? કે તેઓ પોતે કામિલ ઔરતોમાં છે તેમજ અફઝલ તરીન, બેસ્ટ ઔરતની માં, યાને જનાબે ફાતેમાની માં બનવાનો શરફ મળ્યો.
રસૂલુલ્લાહ સાથેની જિંદગી આપને જોઈએ. તબલીગ ઇસ્લામના સિલસિલામાં તકલીફો ઉપાડી જ્યારે રસૂલુલ્લાહ ઘરમાં આવતા તો જનાબે ખદીજા એમને શાંતિ, સુકૂન, આરામ આપવા દેવાની અને એમની દિલ અફશાઈ તેમજ હિંમત આપવાની પૂરી કોશિશ કરતા. તેઓ કદી પણ રસૂલુલ્લાહને શિકાયતનો કોઈ મોકો નહીં આપ્યો. કુફારે કુરૈશના સખત વિરોધતાના કારણે જ્યારે રસૂલુલ્લાહને બની હાશિમની સાથે શૌબે અબુ તાલિબમાં જવું પડ્યું ત્યારે જનાબે ખદીજા પણ સાથે હતા. 3 વર્ષના સમયમાં એ વખત પણ આવ્યો કે બની હાશિમના બચ્ચાઓની ફરિયાદ ઊંચી થઈ જતી ભૂખના કારણે. આ મુસીબતના સમયમાં પણ જનાબે ખદીજાએ રસૂલુલ્લાહને પૂરેપૂર સાથ આપ્યો. જ્યારે બની હાશમ ફરી પાછા મક્કામાં આવ્યા અમુક સમય પછી જનાબ અબુ તાલિબની વફાત થઈ. આનાથી જનાબે ખદીજાને પણ જરૂર સદમો થયો હશે, કારણ કે હઝરત અબુ તાલિબ રસૂલુલ્લાહના બહેતરીન મુહાફિઝ ગાર્ડિયન હતા. હઝરત અબુ તાલિબ બતાવવામાં આવે છે કે 26મી રજબ 1067માં ગુજરી ગયા. હવે આપને જનાબે ખદીજાની વફાત ઉપર આવીએ. બતાવવામાં આવે છે કે શાયદ તાવના કારણે તાવની હાલતમાં આપને આપ મૃત્યુ પામ્યા. આપને મોત આવ્યું 10 માહે રમઝાન 1067માં. તેઓ લગભગ 25 વર્ષ પૈગંબર સાથે રહ્યા. રસૂલુલ્લાહ એમને ગુસલ કફન આપી દફન કર્યા. કફનના માટે બતાવવામાં આવે છે કે આપની પાસે કફન પણ નહોતું અને જ્યારે પૈગંબરે અલ્લાહથી માંગણી કરી તો અલ્લાહે 5 કફનો મોકલાવ્યા અને જેમાં એક જનાબે ખદીજા માટે હતું, એક પૈગંબરે ખુદા માટે, એક જનાબે ફાતેમા માટે, એક ઇમામ અલી માટે અને એક ઇમામ હસન માટે. હા, ઇમામ હુસૈન માટે નહોતું. ઇમામ હુસૈન માટે કફન નહોતું, કારણ કે એના ઉપર એ જુલમ થવાના હતા અને એમનું શરીર વિંધાવવામાં આવવાનું હતું. એ મુસીબતો શહાદતનો દરજ્જો પામવાનો હતો. અલગરજ જ્યારે જનાબે ખદીજાને દફન કરી પાછા આવ્યા તો જનાબે ફાતેમા કે જેમની ઉંમર ફક્ત 5 વર્ષની હતી, તેઓ પોતાના બાબાના આજુબાજુ ફરી વારંવાર પૂછતા હતા, બાબા મારી મા, મારી અમ્મા ક્યાં છે? હાય રસૂલુલ્લાહ શું જવાબ દે? આપ શાંત હતા. કેટલામાં જિબ્રાઈલ આવ્યા અને કહ્યું, યા રસૂલલ્લાહ, અલ્લાહ ફરમાવે છે ફાતેમા પર મારા સલામ થાય, એમની મા અમારી પાસે જન્નતમાં યાકૂત અને મોતીના મહેલમાં છે અને જનાબે આસિયા અને જનાબે મરિયમ એમની પાસે બેઠેલા છે. આ સાંભળી જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહ્યું, અલ્લાહ સલામ છે, એમના તરફથી સલામતી છે અને એમના તરફ સલામતી પાછી વરે છે. જનાબે ખદીજાને ખિદમતમાં હું અર્જ કરીશ, બીબી તમો ઘણો જ સાથ આપ્યો રસૂલુલ્લાહને, તમારા દોલતથી તેમજ કઈ તકલીફો તમને સહન કરવી પડી, તમે તમારી બનતી કોશિશે તમે સબર કરી એમને સાથ આપ્યો, એ અંતમાં તમને મોત આવી ગયું, પણ હાય તમારી તેમજ રસૂલુલ્લાહની ચહીતી દીકરી જનાબે ફાતેમા ઝહરા ઉપર એટલી મુસીબતો મૂકવામાં આવી કે તેઓ આ શબ્દોમાં ફરિયાદ કરતા, સબ્બત અલૈયા મસાઈબુન લવ અન્નહા સબ્બત અલલ અયામ સિરના લયાલિયા. અય મારા બાબા,
તમારી રહેલા તમારી મૃત્યુ પછી દુશ્મનોએ મારા ઉપર એટલા જુલમ કર્યા, મુસીબતો મને વેડવી પડી કે અગર તે મુસીબતો દિવસો ઉપર પડતી તો રાતમાં બદલી જાત. દુશ્મનો આપના ઉપરે જબરદસ્તી દરવાજાને પછાડ્યું કે જેના કારણે આપની પસલિયાં તૂટી ગઈ અને આપના શિકમમાં જનાબે મોહસિન શહીદ થઈ ગયા. અરે બાગે ફદક લૂંટવામાં આવ્યું, તમાચા લગાવવામાં આવ્યા. ફક્ત 18 વર્ષની ઉંમરમાં લાકડીના આશરે ચાલવા લાગ્યા અને છેલ્લે આપને મોત આવ્યું. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન. જનાબે અમીર કહે છે કે હું જ્યારે માસુમાને ગુસલ આપતો હતો ત્યારે મારી નજર પડી કે સૈયદાની પસલિયા તૂટી ગઈ છે. આથી મારા મોઢામાંથી એક ચીખ નીકળી, હાય સૈયદાએ મને આના બારામાં કહ્યું નહોતું, શાયદ એ માટે કે જનાબે અમીરને સદમો ન થાય. સલામ થાય અમારા સાબેરા ફાતેમા ઝહરા ઉપરે. બીબી ઝહરા, તમારી ઉપરે ઘણી મુસીબતો પડી અને તમો સબર કર્યા. અઝાદારો, હવે ફક્ત એક મુસીબતનો જિક્ર કરી તમારી ઝહમતને પૂરી કરીશ અને તે છે જનાબે સકીના બિનતુલ હુસૈનના મસાએ, કે જે જનાબે ફાતેમાની પોતી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી આ 4 વર્ષની દીકરી ઉપર મસાએબનો પહાડ તોડવામાં આવ્યો. હાય, નાના ખાનોને ચીરીને ગૌહર ઉતારવામાં આવ્યા. હાય, તમાચા લગાવવામાં આવ્યા. હાય, એટલા તાજિયાના લગાવવામાં આવ્યા કે તેમનું નાનું કુર્તું પહેરહન એટલું જખમી થઈ ગયું કે પીઠથી ચોટી ગયું. ગલામાં રસ્સી એવી રીતે કઠણ બાંધવામાં આવ્યું કે બચ્ચીનું દમ ઘૂંટવા લાગ્યું. અરે બચ્ચી પોતાના બાબાને યાદ કરીને અથવા તો શરીરના દુખાવના કારણે અવાજથી રોતી, તો શિમર તમાચા મારી બચ્ચીને ચૂપ કરાવતો. કરબલાથી કુફા અને કુફાથી શામ લઈ જવામાં આવ્યા અને છેલ્લે શામના કેદખાનામાં પૂરવામાં આવ્યા કે જ્યાં બિલકુલ અંધારું સન્નાટું. બચ્ચીએ શહેઝાદી ઝૈનબને કહ્યું, ફૂફી અમ્મા, અહીંયા તો મારું દમ ઘૂંટાઈ જાય છે, હું અત્રે મરી જઈશ. રાવી કહે છે કે જનાબે સકીના કોઈ વેરા કૈદખાનાની બારીમાંથી જોઈ, જોતી કે પક્ષીઓ ઉડી રહી છે, તો ફૂફીને પૂછા કરતી કે આ પક્ષીઓ ક્યાં જાય છે? તો જનાબે ઝૈનબ જવાબ દેતા કે બેટા, તેઓ પોતાના ઘરોમાં પાછા જાય છે. આ સાંભળી જનાબે સકીના કહેતી કે ફૂફી અમ્મા, શું અમારું ઘર નથી? અમો ક્યારે અમારા ઘરે જશું? હાય, જ્યારે ઘર જવાનો સમય આવ્યો ત્યાર સુધી તો જનાબે સકીના શામના કેદખાનામાં દફન પણ થઈ ગયા હતા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વ સયઅલમુ અલ્લદીના ઝલમુ અલ બૈત મુહમ્મદિન અયમુન કલબિયન કલિબુન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ વ તુબ અલૈના ઇન્નકા અંતત તવ્વાબુર રહીમ. بجاه محمد وآله الطاهرين صلواتك عليهم أجمعين. إلى أرواح المؤمنين والمؤمنات رحم الله من كرع الفاتحة مع الصلوات. اللهم صل على محمد وآل محمد وآل محمد.